નમસ્કાર મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મારું ગુજરાત જોબ્સમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કચેરી અધિશક કમિશનર શ્રી મસ્ત ઉદ્યોગ અગિયાર જગ્યા માટે કચેરી અધિશક શહેરી વિકાસ ઉદ્યોગ અને ખાણ વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે તેત્રીસ જગ્યા માટે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ અસિસ્ટન્ટ માટે ત્રણ હજાર તેતાલીસ જગ્યા માટે લેબોરેટરી ટેકનિશિયન માટે સોળ જગ્યા માઇન્સ સુપરવાઇઝર માટે પચાસ અને ટેકનિકલ અસિસ્ટન્ટ માટે વીસ જગ્યા માટે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે તો આ ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ ગયું છે તો છેલ્લી તારીખ કઈ છે એના વિશે વિગતવાર જાણકારી મેળવીએ ચાલો શરૂ કરીએ મિત્રો મિત્રો પહેલાં પણ આ અરજી મંગાવવામાં આવેલી હતી પણ આર્થિક રીતે નબળા વર્ગ માટેના ઉમેર જે દસ ટકા અનામત હતું એના લીધે જે ભરતી હતી એ રોકી દેવામાં આવેલી હતી હવે આ પાછી આ અરજી મંગાવવામાં આવેલી છે જે ઉમેદવારે અરજી કરી દીધેલો હોય કે સુધારા કરવા માગતા હોય તો એ સુધારા કરી શકે છે અને જે અરજી ના કરેલો હોય તો એ અરજી કરવાનું રહેશે અને જે આર્થિક રીતે નબળા વર્ગના અંતર્ગત અરજી કરવા માંગતા હોય તો એમને અરજી કરવાની રહેશે તો એમને અરજી કરવાની તારીખ વિશે આજ જાણીશું મિત્રો તો જોઈ લે કચેરી અધિસક માટે અને કચેરી અધિષ્ઠક શહેરી વિકાસ એ બધા માટે અને બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટે જે તારીખ અરજી કરવાની જે છે એ એક છ બે હજાર ઓગણીસથી લઈને ત્રીસ છ બે હજાર ઓગણીસ સુધી અરજી કરી શકો છો એના પછી જે લેબોરેટરી ટેકનિશિયન્સ માઇન્સ સુપરવાઇઝર તથા ટેકનિશિયન અસિસ્ટન્ટ માટે અરજી કરવાની તારીખ છે એ છ છ બે હજાર ઓગણીસથી લઈને પાંચ સાત બે હજાર ઓગણીસ સુધી તમે અરજી કરી શકશો અરજી કરવા માટે તમારે ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓજ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈને અરજી કરવાની રહેશે અને આના માટે વિગતવાર જાણકારી તમને જીએસએસબી ડોટ ગુજરાત ડોટ જીઓવી ઉપર મળી રહેશે ઠીક છે મિત્રો તો આથી ઓફિશિયલ જાણકારી જે અરજી રીઓપન કરી દેવામાં આવેલી છે એના વિશે તો આશા કરું છું વિડીયો પસંદ આવ્યો છે લાઇક કરજો શેર કરજો જેથી તમારા મિત્રોને પણ આ જાણકારી મળી રહે ધન્યવાદ